શ્રીશાંતિપની વિદ્યાલય સ્ટાર મેચ પરિવારમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે સ્વાધ્યાય 12.2 ના દાખલાઓ જોવાના છે. આ દાખલાઓ જે છે તેમાં હેરોનનું સૂત્ર જ વાપરવાનું છે, પણ ચતુષ્કોણ માટે વાપરવાનું છે. ચતુષ્કોણ હોય એના બે ખૂણાને તમે એક રેખા વડે ભાગો તો શું થઈ જશે? બે ત્રિકોણ બનશે. તો બે ત્રિકોણનું અલગ અલગ ક્ષેત્રફળ શોધીને તેને ભેગું કરશું એટલે આપણે ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જાય. બરોબર, જો આ તમે રકમ જોઈ શકો છો કે એક ચતુષ્કોણ એબીસીડી છે, તેમાં ચાર બાજુના માપ આપેલા છે અને ખૂણો સી તરીકે 90 આપેલું છે કે સી બરાબર 90 હોય, એ બી 9, બી સી 12, સી ડી 5 અને એ ડી 8 હોય તો આ ચતુષ્કોણે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. ચતુષ્કોણ આપ્યો છે એબીસીડી, એમાં ખાલી સી ખૂણો તે કેવો કીધો છે? 90 કીધો છે. ધારો કે એક ચતુષ્કોણ છે, આવો કંઈક છે, એ અહીંયા આપણે બી કહીએ, અહીંયા સી અને અહીંયા ડી, એમાં સી ખૂણો આપણને કેટલો આપ્યો છે? 90 અંશ આપેલો છે. બરોબર છે, તો આ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ શોધવાનું છે. તો સી ખૂણો આપણને 90 આપેલો છે, તો તમે જુઓ કે આ બે રીતે હું તેના ભાગ કરું તો બે ત્રિકોણ થયા, એક ત્રિકોણ એક આ અને બીજો ત્રિકોણ આ. તો આ ત્રિકોણ નું ક્ષેત્રફળ ગોતવાનું છે, આનું ગોતવાનું છે, અને પછી બેને ભેગું કરે એટલે સરવાળો કરીએ ત્યારે આખા ચતુષ્કોણ માં આપણને મળશે. તો સૌ પ્રથમ તો સી ખૂણો 90 આપ્યો છે તો એનો ઉપયોગ કરીએ આપણે. તો ત્રિકોણ બી સી ડી છે કેવો છે? કાટકોણ ત્રિકોણ છે. હવે કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળ નું સૂત્ર આપણને આવડે છે, શું છે? એક દ્વિતીયાંશ પાયો ગુણ્યા વેધ. તો જોઈએ પેલા ચતુષ્કોણ ની ચારે બાજુ લખી લઈએ. તો આપણે એ બી તરીકે 9 આપ્યું છે તો આ 9 છે, બી સી 12 છે, સી ડી 5 છે અને એ ડી તરીકે 8, આ માપ આપણને આપેલા છે. બરોબર છે. તો હવે પેલા ઉપરનું ત્રિકોણ લઈએ, ત્રિકોણ બી સી ડી નું ક્ષેત્રફળ આપણે શોધવું છે. તો ત્રિકોણ બી સી ડી કેવો ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ છે. તો કાટકોણ ત્રિકોણ નું ક્ષેત્રફળ શું છે? ત્રિકોણ બી સી ડી નું ક્ષેત્રફળ બરાબર એક દ્વિતીયાંશ પાયો એને ગુણ્યા વેધ, આ સૂત્ર થાય. તો એક દ્વિતીયાંશ ગુણ્યા પાયો તરીકે કોણ છે? તો યાદ રાખજો, કાટકોણ ત્રિકોણ હોય તો એમાં કર્ણની સામે જે બે બાજુ હોય એ પાયો અને વેધ હોય, કોઈ પણ પાયો અને કોઈ પણ વેધ લઈ શકો, કારણ કે બેનો શું છે? ગુણાકાર છે. તો કર્ણ છે એની સામે કોણ છે? 12 અને 5, તો પાયો 12 અને ગુણ્યા વેધ તરીકે 5 લઈએ. બરોબર છે. તો છેદરાડીએ તો 2 6 12 થશે, તો 5 6 30 મીટરનો સ્ક્વેર. તો ત્રિકોણ બીડીસી નું ક્ષેત્રફળ આપણને મળી ગયું છે. બરોબર છે, બીડીસી નું ક્ષેત્રફળ આપણને કેટલું મળી ગયું? 30 મળી ગયું છે. એટલે કે આપણે આ એક ભાગ પૂરો, હવે આ ત્રિકોણ ગોતવાનો છે. તો આ ત્રિકોણ તો કે કાટકોણ છે નહીં, તો આ ત્રિકોણ આપણે શું લગાડવું પડશે? હેરોન લગાડવું પડશે. તો હેરોનમાં ત્રણે બાજુ જોઈએ, તો ત્રિકોણ માટે 9 અને 8 છે. આ બાજુ છે નહીં, તો એ બાજુ કેમ ગોતશું? તો ખાસ ધ્યાન આપજો, કાટકોણ ત્રિકોણ માટે એક પાયથાગોરસનો પ્રમેય આવે છે. આ તમારે 10માં ધોરણમાં આવે છે, પણ આનો ઉપયોગ આમાં તમારે કરવાનો છે. કાટકોણ ત્રિકોણ માટે પાયથાગોરસનો પ્રમેય એટલે શું? ત્રિકોણ હોય કાટકોણ, આ કાટકોણ છે ને, એમાં જો બે બાજુ હોય ને તો ત્રીજી બાજુ મળે, એ કેમ મળે જોઈએ. તો ત્રિકોણ બી સી ડી માં પાયથાગોરસ લગાડતા, બરોબર છે, પાયથાગોરસનો પ્રમેય લગાડીએ. પાયથાગોરસનો પ્રમેય શું છે? તો કે જે કર્ણ હોય ને ત્રિકોણ, કાટકોણ ત્રિકોણમાં, એનો વર્ગ કરવાનો, એટલે શું હોય? બીડી નો વર્ગ. એ કેટલો હોય? તો બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય. એટલે કે આ જે કર્ણ છે એનો વર્ગ છે, બાકીની બાજુ કોણ છે? બીસી અને સીડી, એનો વર્ગ કરવાનો એનો સરવાળા જેટલો હોય. એટલે શું સૂત્ર થાય? કે બીસી નો વર્ગ વત્તા સીડી નો વર્ગ. બરોબર છે, આટલો હોય. શું હોય? કર્ણ બીડી છે તે બીસી અને સીડીના વર્ગ જેટલો હોય. તો બીસી અને સીડીની કિંમત છે આપણી પાસે કેટલી છે? 12 નો વર્ગ વત્તા 5 નો વર્ગ. તો 12 નો વર્ગ થશે 144, 5 નો વર્ગ થશે 25. કેટલું થયું? 169 થયું. આ બીડી નો શું છે? વર્ગ. આપણે તો ખાલી બીડી જોઈએ ને, તો બીડી નો વર્ગ આવે, તો શું કાઢવાનું? વર્ગમૂળ કાઢશું. તો બીડી બરાબર શું આવે? 169 નું વર્ગમૂળ 13. તો આ આપણને 13 મળી ગયું. કયું મળ્યું? વચ્ચેની બાજુ મળી. બરોબર છે. હવે જો એ બી સી ત્રણે છે તો શું લગાડવાનું? હેરોન. તો ત્રિકોણ એ બી ડી માં શું લગાડશું? હેરોન લગાડશું. ત્રિકોણ એ બી ડી નું ક્ષેત્રફળ શોધતા હેરોન લગાડીએ તો વર્ગમૂળમાં એસ ઇન્ટુ એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી. તો સૌ પ્રથમ આપણે એસ જોઈએ, એસ એટલે પરિમિતિનું અડધું, અર્ધ પરિમિતિ. તો આપણે લખી લઈએ
એ બી સી તરીકે શું લખવું છે? તો એ 9, બી 13 અને સી 8 76. એ તરીકે 9, બી તરીકે 13 અને સી તરીકે 8. તો એસ કેમ મળે? તો કે 9 વત્તા 13 વત્તા 8 ભાગ્યા 2, આપણે ખ્યાલ છે યાર કેટલા થશે, 17 અને 30 ભાગ્યા 2 એટલે થશે 15. તો એસ તરીકે આપણને 15 મળે. ઓકે, હવે એસ 15 છે, એ બી અને સી ની કિંમત સીધી મૂકીએ. તો વર્ગમૂળમાં 15 એસ માઇનસ એ એટલે 15 માઇનસ 9, 15 માઇનસ બી એટલે 13, અને 15 માઇનસ સી એટલે 8. તો શું થશે વર્ગમૂળમાં? આ 15 એમ જ રહેશે, 15 માંથી 9 જશે તો 6 વધશે, 15 માંથી 13 જશે તો 2 વધશે, અને 15 માંથી 8 જશે તો 7 વધશે. અવયવ પાડી દઈએ, 15 ના અવયવ શું પડે? તો 5, 3, 15. 6 ના શું પડે? 3, 2, 6. આ 2 તો કમલીના છે જ તે, અને પાછા 7, બરોબર ને? બધાના અવયવ પાડ્યા આપણે, 15 ના 3, 5, 15, અને 6 ના 3, 2, 6. ચાલો અવયવ પછી ખ્યાલ છે આપણને કે જે બે વાર હોય બહાર આવે એટલે એક વાર થઈ જાય. તો 5 તો એક જ વાર છે, 3 બે વાર છે તો 12 એક વાર આવી જાય, બરોબર. 2 બે વાર છે તો 12 આવે એટલે એક વાર આવે. 5 અને 7 એક જ વાર છે તો અંદર એમ નમ રહેશે. તો શું થયું? 2, 3, 6 વર્ગમૂળમાં 7, 5, 35. તો આ કોનું ક્ષેત્રફળ આવી ગયું છે? આ ત્રિકોણ એબીડી નું ક્ષેત્રફળ આવી ગયું છે, ત્રિકોણ એબીડી નું ક્ષેત્રફળ, બરોબર છે. હવે તમે જુઓ આનું ક્ષેત્રફળ 30, બરોબર, અને આનું છે 6 વર્ગમૂળમાં 35. તો આખાનું ક્ષેત્રફળ જોતો હોય તો કેમ મળે? તો આ બંનેનો શું કરવાનો? સરવાળો કરવાનો. તો લખવાનું કે ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ બરાબર, કોનો કોનો સરવાળો? ત્રિકોણ બીસીડી નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ એબીડી નું ક્ષેત્રફળ. બીસીડી નું 30 વત્તા એબીડી નું કેટલું છે? 6 વર્ગમૂળમાં 35. હવે આનો સરવાળો થાય નહીં, ઘણા વિદ્યાર્થી એવું કરે 30 વત્તા 6 36 વર્ગમૂળમાં 5, એવું થાય નહીં, કારણ કે આ અસમ્ય સંખ્યા છે અને આ સમ્ય સંખ્યા છે, એનો સરવાળો થાય નહીં. તો આ સંખ્યા આમ દેશે. આ તમારો શું થયો? મીટરનો સ્ક્વેર જવાબ થયો. બહુ સિમ્પલ છે. સૌ પ્રથમ કાટકોણ ત્રિકોણ છે તો એના માટે શું લગાડ્યું? એક દ્વિતીયાંશ પાયો ગુણ્યા 2, તે 30 મળ્યો આપણને. તો ઉપરના ત્રિકોણનું કામ પૂરું. હવે આ ત્રિકોણ માટે એ બી અને સી નહોતું, ત્રીજી બાજુ નહોતી. તો એ ત્રિકોણ શોધવું હોય તો કેમ મળી બાજુ, આ બાજુ? તો કે આ કાટકોણ ત્રિકોણમાં ત્રીજી બાજુ શોધવા માટે પાયથાગોરસ લગાડવો પડે. પાયથાગોરસ એટલે શું? તો કે બે બાજુનો સરવાળો કર્ણ જેટલો હોય, કર્ણ જેટલો હોય બે બાજુનો સરવાળો. તો આપણે કેટલું મળ્યું? 13 મળ્યું. હવે 13 મળી ગયું એટલે એ બી અને સી થઈ ગયું, એટલે આપણે એસ ગોત્યું અને પછી હેરોનમાં સૂત્ર લગાડ્યું એટલે કિંમત મળે આપણે જવાબ 6 વર્ગમૂળમાં 35. 6 વર્ગમૂળમાં 35 છે, આ ત્રિકોણનો જવાબ છે, અને 30 હતો ઉપરનો હતો. બેનો શું કરવાનો? સરળ, એટલે આખો ચતુષ્કોણ આપણને મળે. ઓકે, તો આ રીતે દાખલો ગણવાનો છે. આગળનો દાખલો હવે જોઈ, એવો જ દાખલો છે. એક ચતુષ્કોણ છે, તેમાં 4 બાજુ અને કર્ણ આપેલો છે. જો કે બીસી એબી 3, બીસી 4, સીડી 4, એબી 5 અને એસી 5. તો આ ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ શોધવાનું છે. આગલા દાખલામાં એક ખૂણો આપેલો હતો એટલે આપણે કાટકોણ ત્રિકોણ બનાવ્યો હતો. આમાં એવું છે નહીં. તો આમાં ગમે એવો અનિયમિત આકારનો ચતુષ્કોણ આપેલો છે, ધારો કે એબીસીડી ત્રિકોણ ચતુષ્કોણ છે, બરોબર. તો એમાં એબી 3 છે, બીસી 4 છે, સીડી 4 છે, એડી 5 છે, અને એસી એટલે કે આ માપ કેટલું છે આપણને? 5 આપેલું છે. તો ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ શોધવાનું છે. તો બે ત્રિકોણ છે, બે, જો આ ત્રિકોણ ની 3 બાજુ છે, આ ત્રિકોણ ની પણ 3 બાજુ છે, બંને માટે શું લગાડશું આપણે? હેરોન લગાડશું અને પછી બેનો શું કરવાનો? સરવાળો. બહુ સિમ્પલ છે, એક દાખલામાં બે દાખલા ગણવાના છે. ઓકે, તો પહેલા આપણે ત્રિકોણ એબીસીડી લઈએ. ત્રિકોણ એ બી સી માં, બરોબર છે, તો એ તરીકે કેટલા છે? આપણે 3 લઈએ, બી તરીકે 4 અને સી તરીકે 5 લેશું આપણે ત્રિકોણ એ બી સી માં. હવે એસ ગોતો પડે હેરોન માટે, એસ કેમ મળે? તો 3 નો સરવાળો, 3 વત્તા 4 વત્તા 5 ભાગ્યા 2, કેટલા થશે? 9 વત્તા 3 એટલે 12 ભાગ્યા 2 એટલે થશે 6. ઓકે, તો આના માટે શું લગાડશું આપણે? હેરોન લગાડશું. તો વર્ગમૂળમાં એસ ઇન્ટુ એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી. એસ તરીકે કેટલા આપણે આવ્યા છે? 6. 6 માઇનસ 3 થશે, 6 માઇનસ 4 અને 6 માઇનસ. ઓકે, તો અહીંયા લખીએ આગળ આપણે કે કેટલો જવાબ થશે આ વર્ગમૂળમાં 6 2 સોરી 6 માંથી 3 જશે તો 3, 6 માંથી 4 જાય તો 2, 6 માંથી 5 જાય તો 1.
वर्गमूल काढ़िए तो शू थशे, तो जो छ त्रण अठार, अठार बे छत्रीस, सीधो गुणाकार छत्रीस नो वर्गमूल छ, तो आ तो आपने आवी गयु सेमी नो स्क्वेर, कोनो क्षेत्रफळ मळी गयु ए बी सी नु, एटले के आ आपने मळी गयु छ। हवे कोनु गोतवानु छे ए डी सी नु, ए जे आवे पछी बे नो शू करशु आपणे सरवाळो करशु, तो आपणने पहेलो भाग आ मळी गयो। ओके आपने भाग मळी गयो। हवे बीजो भाग गोतीए, बीजो कयो छे ए डी सी नु क्षेत्रफळ, तो त्रिकोण ए डी सी मां चलो ए तरीके कोण छे पांच छे, कोई पण ने आपणे ए बी सी कही शकीए बराबर, बी तरीके पण पांच ने सी तरीके चार। ओके चलो एस लखीए, तो एस बराबर शू थशे, तो पांच वत्ता चार भाग्या बे, तो चौदह भाग्या बे एटले थशे सात। ओके हेरोन लगाड़िए, तो वर्गमूल मां एस इंटू एस माइनस ए, एस माइनस बी, एस माइनस सी, वर्गमूल मां एस तरीके सात, सात माइनस ए एटले पांच, सात माइनस ए एटले पाछा पांच, अने सात माइनस सी एटले चार। वर्गमूल में सात इंटू टू इंटू टू थ्री, जो सात ने त्रण ना अवयव पड़े नहीं, बे 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 वार छे बार एटले एक वार थी जाए, तो बे शू थी गयु बे, वर्गमूल में सात तेरी ने एकवीस थे ने, सात त्रण एकवीस। ओके हवे तमे जो, तो आ कोनु क्षेत्रफळ आव्युं छे, आ आव्युं छे त्रिकोण ए डी सी नु, आव्युं छे ने आ ए डी सी नु क्षेत्रफळ आपणे मळ्युं छे, અને આ હતું આપણે એ બી સી નું, તો આખા ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ શું થશે, ત્રિકોણ એબીસી ડી નું ચતુષ્કોણ એબીસી નું ક્ષેત્રફળ થશે ત્રિકોણ એબીસી વત્તા ત્રિકોણ એ ડી સી, તો છ વત્તા બે વર્ગમૂળમાં એકવીસ, આનો કઈ સરવાળો થાય નહીં, કારણ કે સમય અને અસમય નો સરવાળો ન થાય તો આપણો જવાબ થઈ ગયો બરોબર છે। तो दाखला खूब लांबा छे पण बहु सहला छे बराबर छे, चतुष्कोण ना खाली बे भाग करीने बे त्रिकोण अलग अलग बनावाना, बे त्रिकोण तमे एरोन लगाड़ो तोय वांधो नहीं। आगळनो दाखलो आपणे गणो, तो एमां पायथागोरस वापर्यो बराबर छे, आमां तमने तैयार आपेलुं छे एटले के बीजुं वापरवानी जरूर नथी, तो आगळना दाखलाओ तमने होमवर्कमां आपुं छुं, ते प्रेक्टिस माटे गणजो। ओके आवता लेक्चरमां फरी मळीशुं, त्यां सुधी रजा आपशो, नमस्कार।